હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે વંદાના રુધિરાભિસરણ તંત્ર વિશે સમજીશું વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે એટલે કે અહીંયા રુધિરનું વહન વંદાની દે ગુહામાં થતું હોય છે તો વંદાના દેહ ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા બાજુની આકૃતિમાં તમને વંદાનું રુધિર પરિવહન તંત્ર એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર દર્શાવ્યું છે વંદાના ખુલ્લા રુધિર પરિવહન તંત્રમાં રુધિરવાહિનીઓ અલ્પ વિકસિત હોય છે અલ્પ વિકસિત હોય છે અને રુધિર ગુહામાં ખુલે છે આગળ જ આપણે વાત કરીએ કે વંદાની જે દેહ ગુહા છે એમાં રુધિરનું વહન થતું હોય છે એટલા માટે વંદાની દેહ ગુહાને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે રુધિરવાહિનીઓ જે અલ્પ વિકસિત રુધિરવાહિનીઓ છે એ રુધિર ગુહામાં ખુલે છે ત્યાર પછીનો પોઈન્ટ છે તેના બધા જ અંતરંગ અંગો કે જે રુધિર ગુહામાં આવેલા હોય છે એટલે કે વંદાના જે બધા જ અંદરના અંગો છે એ રુધિર ગુહામાં આવેલા હોય છે અને તેઓ રુધિર એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય છે એટલે કે વંદાના જે બધા જ અંદરના અંગો છે એને અંતરંગ અંગો એમ નામ આપેલું છે વંદાના બધા જ જે અંદરના અંગો છે એ રુધિર ગુહામાં આવેલા હોય છે અને એવું લાગે કે તે રુધિર એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય એવું લાગે છે હવે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે વંદાનું જે રુધિર છે એને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય વંદાના રુધિરને હિમોલિમ્પ તરીકે ઓળખવામાં આવે છે અને બધા જ અંગો એની દેહ ગુહામાં અથવા તો રુધિર ગુહામાં આવેલા રુધિર એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય છે હિમોલિમ્ફ એ રંગવિહીન પ્લાઝમા અને હિમો હિમોસાઇટ્સ ધરાવે છે હવે અહીંયા ધ્યાન રાખજો હિમોલિમ્ફ શેનું બનેલું છે હિમોલિમ્ફ એટલે કે વંદાનું રુધિર છે એને હિમોલિમ્પ તરીકે ઓળખવામાં આવે છે આ હિમોલિમ્પ શેનું બનેલું હોય છે આપણનેટમાં એમસીક્યુમાં પૂછી શકાય તો હિમો હિમોલિમ્ફ એ રંગવિહીન હિમોલિમ્પ શેનું બનેલું છે પૂછી શકાય તો હિમોલિમ્ફ એ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ નામના કોષો ધરાવે છે ખાસ યાદ રાખજો નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય હિમોલિમ્ફ શેનું બનેલું હોય છે હિમોલિમ્ફ શું ધરાવે છે તો હિમ હિમોલિમ્ફ એ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે એટલે કે પ્લાઝમા એટલે રુધિર રસ જે રંગવિહીન હોય છે અને હિમોસાઇટ્સ એટલે કે જે એના રુધિર કોષો છે એને હિમોસાઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે તો વંદાનું હિમોલિમ્ફ વંદાના રુધિરને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે આ હિમોફિ હિમોલિમ્ફ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે તો એ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે હિમોલિમ્ફ શું ધરાવે છે અથવા એના બંધારણમાં શું હોય છે તો હિમોલિમ્ફના બંધારણમાં હિમોલિમ્ફ એ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે વંદાનું હૃદય ત્યાર પછીના પોઈન્ટની આપણે જો વાત કરીએ તો વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે આખું આ વંદાનું હૃદય છે જે લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે જે ઉરસ અને ઉદરની રેખા સાથે આવેલું હોય છે તો અહીંયા આકૃતિમાં તમને વચ્ચેનો જે પોર્શન બતાવ્યો છે એ વંદાનું હૃદય બતાવ્યું છે વંદાનું હૃદય એક સ્નાયુલ નળી જેવું છે અને ઉરસ અને ઉદરની રેખા સાથે આવેલું હોય છે તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે સ્નાયુલ એટલે કે સ્નાયુનું બનેલું વંદાનું હૃદય લાંબુ લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે અને ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા એટલે કે પૃષ્ઠ બાજુએ મધ્ય મધ્ય પૃષ્ઠરેખા સાથે આવેલું હોય છે પૃષ્ઠ બાજુએ મધ્યરેખા પર આવેલું હોય છે હૃદય ગળણી આકારના હૃદખંડોમાં વિભેદિત થયેલું હોય છે તો તમે જુઓ આખું હૃદય બતાવેલું છે મધ્ય ભાગમાં શીર્ષ ઉરસ અને ઉદર પ્રદેશના મધ્ય ભાગમાં પૃષ્ઠ બાજુએ હૃદય બતાવેલું છે અને એ હૃદય લાંબી સ્નાયુલ નળી જેવું છે જે હૃદય એ ખંડોમાં વિભાજીત હોય છે એ ખંડોને સ્નાયુલ ખંડો તરીકે ઓળખવામાં આવે છે તો તમે આકૃતિમાં જુઓ તો આજે વચ્ચેનું આખું હૃદય બતાવેલું છે આ બચું આખું આ જે હૃદય બતાવેલું છે એ હૃદય આખી રચના હૃદયની બતાવેલી છે એ હૃદય અંદર ખંડોમાં વિભાજિત થયેલું હોય છે એ ખંડોને હૃદ ખંડ તરીકે ઓળખવામાં આવે છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલી હોય છે એટલે કે દાખલા તરીકે આ હૃદયનો એક ખંડ છે એની નીચે બીજો ખંડ છે એની બંને બાજુએ મુખિકા જેવી રચના આવેલી હોય છે જેના દ્વારા રુધિર મહાકોટરમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે હવે જ્યાં પણ આ જે હૃદયના જે ખંડો છે આવી રીતના બધા ખંડો બતાવ્યા છે એક ખંડ બે ખંડ ઘરની આકારના બધા ખંડો છે આ ખંડોની પાશો બાજુ પર મુખિકાઓ આવેલી હોય છે અને એ મુખિકા વાલ્વયુક્ત હોય છે અને એ મુખિકા દ્વારા કોટરમાં રહેલું રુધિર એ મહાકોટરમાં રહેલું રુધિર એ હૃદયમાં દાખલ થાય છે એટલે કે આજુબાજુ આ બધા કોટરો છે બરાબર કોટર છે રુધિર કોટર છે અથવા રુધિર ગુહા છે અને રુધિર ગુહામાં રહેલું રુધિર ગુહાને કોટર તરીકે પણ ઓળખવામાં આવે છે તો રુધિર ગુહામાં રહેલું અથવા તો મહાકોટરમાં રહેલું રુધિર આજે બંને હૃદયના જે ખંડો છે એની પાસો બાજુએ જે વાલ્વ જેવી રચના આવેલી હોય છે એ વાલ્વ જેવી રચના દ્વારા એ રુધિર હૃદયમાં દાખલ થાય છે અને હૃદયમાં રુધિર એ પશ્ચ દિશાથી અગ્ર દિશા તરફ એટલે કે શીર્ષ પ્રદેશ તરફ આગળ વધે છે અગ્રભાગે આગળ વધે છે અને ત્યાર પછી પાછું કોટરમાં એટલે કે મહાકોટરમાં દાખલ થાય છે તો આ રુધિરનો પરિવહન માર્ગ થયો કે રુધિર એ રુધિર કોટરોમાંથી અથવા તો મહાકોટરોમાંથી રુધિર મહાકોટર દાખલા તરીકે આ મહાકોટર છે રુધિરની દેહ ગુહા છે રુધિર ગુહા છે એમાંથી રુધિર હૃદયના જે ખંડો આવેલા છે એની આજુબાજુ આવેલા જે વાલ્વ છે એના દ્વારા હૃદયમાં દાખલ થશે હૃદયમાં દાખલ થયા પછી રુધિરનું પરિવહન હૃદય ખંડોમાં અગ્રભાગ તરફ જશે અને અગ્ર ભાગ તરફથી પાછું એ મહાકોટરમાં દાખલ થાય છે આમ વંદામાં રુધિરનું પરિવહન પશ્ચથી અગ્ર દિશામાં થતું હોય છે અને મહાકોટરમાંથી વાલ્વયુક્ત હૃદયમાં દાખલ થશે હૃદયમાં પશ્ચ બાજુએથી અગ્ર બાજુએ જશે શીર્ષ પ્રદેશ તરફ અને ત્યાંથી પાછું રુધિર મહાકોટરમાં દાખલ થાય છે તો આ થયું રુધિરનું રુધિરાભિસરણ તંત્ર બરાબર આકૃતિમાં ફરીથી ધ્યાનમાં રાખજો આ છે એક સ્નાયુલ હૃદય જે ખંડોમાં વિભાજીત થયું હોય છે લગભગ તેર જેટલા ખંડો આવેલા હોય છે જેને હૃદખંડો કહેવાય છે આગળ બીજી રચના યાદ રાખવાની છે કે એની હૃદયના ખંડોની બંને બાજુએ પક્ષમ સ્નાયુઓ જેવી રચના આવેલી હોય છે જેના સંકોચન અને શિથિલનના કારણ કારણે જે હૃદયમાં રુધિરનું પરિવહન થાય છે પશ્ચથી દિશામાં એ રુધિરનું વહન સરળ રીતે થાય એટલે કે હૃદ ખંડોની પાશ્વ સાઈડ ઉપર પક્ષમ સ્નાયુઓ જેવી રચના આવેલી હોય છે આ જે છે એને પક્ષમ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે હૃદયના ખંડોની પાશ્વ બાજુએ પક્ષમ સ્નાયુ ખંડો જેવી રચના આવેલી પક્ષમ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુઓના સંકોચનને અને શિથિલનના લીધે હૃદયમાં રુધિર એ પશ્ય દિશામાંથી અગ્ર દિશામાં વહન પામે છે આમ વંદાનું રુધિર છે એ ખુલ્લા વંદાનું રુધિરા વિસરણ તંત્ર છે એ ખુલ્લા પ્રકારનું રુધિરા વિસરણ તંત્ર જોવા મળે છે આગળ આપણે વંદાનું તંત્ર સમજ્યા કે વંદાનું તંત્ર ખુલ્લા પ્રકારનું છે એટલે કે એનું રુધિર એ દે ગુહામાં વહેતું હોય છે એટલે એને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે અને રુધિર ગુહામાં એના અંતરંગો એટલે કે અંદરના જે અંગો છે એ રુધિર ગુહામાં આવેલા રુધિરમાં ડૂબેલા હોય છે હવે જે આ રુધિર છે એ રુધિર મુખ્યત્વે વંદાનું જે રુધિર છે એને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે આ હિમોલિમ્ફ છે એમાં કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય હોતું નથી અને હિમોલિમ્ફ એ રંગવિહીન હોય છે અને એ હિમોલિમ્ફ રુધિર રસ અને હિમોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષોથી બનેલું હોય છે હવે વંદાના હૃદયની આપણે જો વાત કરીએ તો આકૃતિમાં આખું આ તંત્ર બતાવેલું છે આપેલી આકૃતિ તંત્રની બતાવેલી છે એમાં આ વંદાનું વચ્ચે જે બતાવેલું છે એ વંદાનું હૃદય છે વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે આખું આ જે બતાવ્યું છે આ વચ્ચેની રચના એ વંદાનું હૃદય છે વંદાનું હૃદય એ લાંબી સ્નાયુલ નળી જેવી રચના છે એટલે કે હૃદય એ લાંબી સ્નાયુ જેવી સ્નાયુથી બનેલી નળી જેવું હોય છે અને જે ઉરસ અને ઉદર પ્રદેશની રેખા સાથે ગોઠવાયેલું હોય છે અથવા આવેલું હોય છે આ જે સ્નાયુ હૃદય છે એ ઉરસ અને ઉદરની રેખા એટલે કે પૃષ્ઠ બાજુએ મધ્યરેખા સાથે આવેલું હોય છે હવે આ જે હૃદય છે એ હૃદય એ લગભગ તેર ગળની આકારના રદખંડોમાં વિભેદિત થયેલું હોય છે તો અહીંયા તમને આકૃતિમાં આવા તેર ખંડો બતાવેલા છે જેને રદખંડો તરીકે ઓળખવામાં આવે છે તો હૃદય એ તેર ગળણી આકારના રદ ખંડોમાં વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલી હોય છે દાખલા તરીકે આ એક ખંડ છે આ બીજો ખંડ છે આ ત્રીજો ખંડ છે એ ખંડોની બંને બાજુએ મુખિકાઓ આવેલી હોય છે અને આ જે રથ ખંડો છે એમાં ત્રણ ખંડો ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે અને બાકીના જે ખંડો છે એ ઉદરપ્રદેશમાં આવેલા હોય છે ત્રણ રથખંડો ઉરસ પ્રદેશના અને બાકીના ઉદર ઉદરપ્રદેશમાં આવેલા હોય છે હવે જો રુધિરની આપણે વાત કરીએ તો રુધિરનું વહન કઈ રીતે થાય છે રુધિરનું વહન એ જે વાલ્વ છે એ વાલ દ્વારા રુધિરના વહનનું નિયંત્રિત નિયંત્રણ થાય છે એટલે કે જે કોટરો છે રુધિર ગુહા છે એ રુધિર ગુહામાંથી મુખિકા દ્વારા રુધિર રુધિર રથખંડોમાં વહન પામશે અને રથખંડોમાં રુધિરનું વહન પશ્ચથી અગ્ર દિશા તરફ થાય છે ત્યાર પછી શીર્ષ પ્રદેશમાં જશે શીર્ષ પ્રદેશમાંથી પાછું રુધિર મહાકોટરમાં એટલે કે રુધિર કોટરમાં રુધિર ગુહામાં વહન પામશે આ રીતનું આ રીતે રુધિરનું વહન પશ્ચ દિશાથી અગ્ર દિશા તરફ થાય છે એટલે કે રુધિર કોટરમાંથી મુખિકા દ્વારા રથખંડોમાં દાખલ થશે રથખંડોમાંથી રુધિર પશ્ચ દિશાથી અગ્ર દિશામાં વહન પામશે ત્યાંથી શેષ પ્રદેશમાં જશે શેષ પ્રદેશમાંથી પાછું રુધિર કોટર એટલે કે રુધિર ગુહામાં મહાકોટરમાં વહન પામશે આગળ બીજી રચનાની વાત કરીએ તો રુધિર જ્યારે હૃદયમાં પશ્ચથી દિશા તરફ વહન પામતું હોય છે તો એ વહનમાં આ પક્ષમ સ્નાયુ જેવી રચના આવેલી હોય છે એ અગત્યનો ભાગ ભજવે છે પક્ષમ સ્નાયુ એટલે અહીંયા જે તમને સાઈડ ઉપર આ બધી જે રચના બતાવેલી છે એને પક્ષમ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે આ પક્ષમ સ્નાયુના સંકોચન અને શિથિલનના કારણે રુધિર એ હૃદયમાં અગ્ર દિશા તરફ વહન પામે છે અને આમ રુધિરનો પરિવહન માર્ગ માર્ગ અગ્ર દિશા તરફનો હોય છે એટલે કે મહાકોટરમાંથી હૃદયમાં અને હૃદયમાંથી પાછું મહા અગ્ર અગ્રદિશા તરફ વહન પામી અને પાછું મહાકોટર એટલે કે રુધિર ગુહામાં વહન પામે છે હવે આગળ આપણે નેક્સ્ટ પોઈન્ટ સમજીશું વંદાનું શ્વસનતંત્ર વંદામાં શ્વસનતંત્ર એ સાખિત શ્વાસનળીઓનું જાડું ધરાવે છે એટલે કે વંદાનું તંત્ર એ શ્વાસનળીઓનું બનેલું હોય છે શ્વાસનળીઓનું જાડું ધરાવે છે અને શ્વાસનળીઓ શાખિત હોય છે એટલે કે એમ કહી શકાય કે વંદાનું તંત્ર શાખિત શ્વાસનળીઓથી બનેલું હોય છે સાખિત શ્વાસનળીઓના જાળાથી શ્વસનતંત્રની રચના થયેલી હોય છે જે શ્વાસનળી દસ જોડ દસ જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે જેને શ્વસન છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે વંદાનું શ્વસન તંત્ર શ્વાસનળીઓનું ઝાડું ધરાવે છે શાખિત શ્વાસનળીઓનું જાડું ધરાવે છે અને એ શ્વાસનળી એ દસ જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે જેને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે જે શરીરની પાશો બાજુએ આવેલા હોય છે પાતળી શાખિત નલિકાઓ શ્વસન નલિકાઓ એ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે બરાબર અને હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરે છે શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે સૂક્ષ્મ વાહિકાઓના સૂક્ષ્મ વાહિકાઓમાં પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે હવે આગળ આપણે શ્વાસનળીની વાત કરીએ શ્વસનતંત્રની વાત કરીએ તો આ વંદાનું રુધિર પરિવહન તંત્ર છે એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર એમાં આગળ અગ્ર મહાધમની બતાવી છે આ પક્ષમ સ્નાયુ બતાવ્યા છે અને આ હૃદયના ખંડો બતાવ્યા છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આ વંદાનું શ્વસનતંત્ર છે તમારી એનસીઆરટી બુકમાં વંદાના શ્વસનતંત્રની ફિગર આપેલી નથી આ ફક્ત જાણકારી માટે છે આ આપેલી જે આકૃતિ છે એ વંદાનું શ્વસનતંત્ર દર્શાવે છે હવે આગળ આપણે વાત કરી કે વંદાનું શ્વસનતંત્ર એ શાખિત શ્વસન નલિકાઓ અથવા તો શાખિત શ્વાસનળીઓનું જાળું છે એટલે શ્વાસનળીઓની જાળા જેવી રચના આવેલી હોય છે અને આ શ્વાસનળીઓ પણ ઉપવિભાજિત બીજી શાખાઓમાં વિભાજિત થયેલી હોય છે ટૂંકમાં એમ કહી શકાય કે શ્વાસનળી શાખિત થઈ અને બીજી શ્વાસ સાકીત શ્વાસનલિકાઓની રચના કરે છે હવે આ જે શ્વાસનળી છે એ દસ જોડ નાના છિદ્રો દ્વારા શરીરની બહારની તરફ ખુલે છે જેને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો દસ જોડ શ્વસન છિદ્રો આવેલા હોય છે અને એ છિદ્રો બહારની તરફ ખુલે છે હવે આવા શ્વસન છિદ્રો છે એ પાસો બાજુએ આવેલા છે તો અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે દાખલા તરીકે આ છે એ ઉરસ પ્રદેશનું શ્વસન છિદ્ર છે અને આ જે છે એ ઉદર પ્રદેશનું શ્વસન છિદ્ર છે આ બધી જે રચના બતાવેલી છે એને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે તો આગળ આપણે વાત કરી કે વંદામાં દસ જોડ શ્વસન છિદ્રો આવેલા હોય છે જે પૈકીના બે જોડ શ્વસન છિદ્રો ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે અને બાકીના આઠ જોડ શ્વસન છિદ્રો છે એ બધા ઉદર પ્રદેશમાં જોવા મળે છે આ શ્વસન છિદ્રો એ શ્વાસનળીઓને નાના છિદ્ર દ્વારા બહારની બાજુ શરીરની બહારની બાજુ ખોલે છે જેને શ્વસન છિદ્રો કહેવાય છે અને જે શરીરની પાછો બાજુ આવેલા હોય છે હવે આ શ્વાસનળી જે છે એ પાતળી શાકિત નલિકાઓમાં પણ વિભાજીત થયેલી હોય છે હવામાંથી ઓક્સિજનનો બધા ભાગો તરફ વહન વહન કરે છે શ્વાસનળીઓનું કાર્ય શું છે શ્વસન છિદ્રો દ્વારા જે વાયુઓ અંદર દાખલ થાય છે એ વાયુઓ એટલે કે શ્વસન વાયુઓ એનું શરીરના અંદરના ભાગો તરફ શરીરના બધા ભાગોમાં હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરવાનું કાર્ય શ્વાસનળી કરે છે બરાબર ફરીથી યાદ રાખજો શ્વાસનળીનું કાર્ય હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરવાનું કાર્ય કરે છે શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે હવે આ જે પાસો બાજુ પર જે શ્વસન છિદ્રો આવેલા છે એમાં આપણે વાત કરી કે દસ જોડ શ્વસન છિદ્ર છે જેમાં બે જોડ ઉરસ પ્રદેશમાં અને આઠ જોડ શ્વસન છિદ્રો પ્રદેશમાં આવેલા છે આ શ્વસન છિદ્રો દ્વારા વાયુઓની વાલ્વને ખુલવા શ્વસન છિદ્રો છે એની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે એટલે કે શ્વસન છિદ્રો ખુલવા બંધ થવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત હોય છે અને એના દ્વારા હવા અંદર દાખલ થઈ શકે છે અથવા બહાર નીકળી શકે છે સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પ્રસરણની ક્રિયા દ્વારા વિનિમય થાય છે એટલે જે સપાટી દ્વારા વાયુ અંદર દાખલ થાય છે શ્વસન છિદ્ર મારફતે સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં એમાં પ્રસરણની ક્રિયા દ્વારા વાત વિનિમયની ક્રિયા થાય છે એટલે પ્રસરણ એટલે શું તમને ખ્યાલ જ છે અહીંયા વાયુઓનું પ્રસરણ સૂક્ષ્મ વાહિકાઓમાં પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે બરાબર બીજું ખાસ નીટ માટે આ યાદ રાખવાનું છે નીટ માટે અગત્યનો ટૉપિક આ છે કે જે વંદાનું વંદાનું શ્વસનતંત્ર છે એ શ્વાસનળીઓનું બનેલું છે અને શ્વાસનળીઓ એ દસ જોડ શ્વસન છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે જેમાંના બે જોડ શ્વસન છિદ્રો ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે અને આઠ જોડ શ્વસન છિદ્રો એ ઉદર પ્રદેશમાં આવેલા છે તો આ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે નીટમાં પૂછાતો ક્વેશ્ચન છે કે ઉરસ પ્રદેશમાં કેટલા શ્વસન છિદ્રો આવેલા હોય છે બે જોડ અને ઉદરપ્રદેશમાં કેટલા શ્વસન છિદ્રો આવેલા હોય છે તો આઠ જોડ શ્વસન છિદ્રો પ્રદેશમાં આવેલા હોય છે શ્વસન છિદ્રોમાં આવેલા વાલ દ્વારા શ્વસન જે છિદ્રો છે એના ખુલવા બંધ થવાની ક્રિયા થાય છે અને શ્વસન છિદ્રો દ્વારા વાયુ શરીરની અંદર દાખલ થાય છે અને શ્વાસવાહિકાઓમાં દાખલ થતાં વાયુઓ એ પ્રસરણની ક્રિયા દ્વારા દાખલ થાય છે તો વંદાનું શ્વસનતંત્ર એ તમને બે માર્ક્સમાં શોર્ટનોટ તરીકે પૂછી શકાય બરાબર તો વંદાના શ્વસનતંત્રની ફિગર તમારી યાદ રાખવાની છે હવે નેક્સ્ટ પોટ ટોપિક આપણે સમજીશું વંદાનું વંદામાં ઉત્સર્જન તંત્ર આગળના આપણે પોઈન્ટની વાત કરીએ વંદામાં ઉત્સર્જન તંત્ર બરાબર તો વંદાનું જે ઉત્સર્જન તંત્ર છે એમાં ઉત્સર્ગ અંગ તરીકે માલપીગીયન નલિકાઓ આવેલી હોય છે વંદામાં ઉત્સર્જનની ક્રિયા માલપીગિયન નલિકાઓ દ્વારા થાય છે અને પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોમાંથી આવૃત હોય છે હવે આગળ આપણે સમજી ગયા કે માલપીગિયન નલિકા ક્યાં આવેલી હોય છે તો વંદામાં જે માલપીગીયન નલિકા છે એ મધ્યાંત્ર અને પશ્ચાંત્રનું જે જોડાણ સ્થાન છે ત્યાં લગભગ એકસો પચાસ જેટલી માલપીગિયન નલિકા આવેલી હોય છે દાખલા તરીકે આગળનો ભાગ મધ્યાંત્ર હોય અહીંયા ધ્યાન માલપીગિયન નલિકા એટલે આ ઉત્સ મધ્યાંત્ર છે અને મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાન પાસે લગભગ આ મધ્યાંત્ર છે આ પશ્ચાંત્ર છે એના જોડાણ સ્થાન પાસે લગભગ એકસો પચાસ જેટલી માલપીગીયન નલિકાઓ આવેલી હોય છે જે પડતા રંગની હોય છે અને માલપીગિયન નલિકા એ વંદામાં ઉત્સર્જન અંગ તરીકે કાર્ય કરે છે અથવા ઉત્સર્ગ અંગ તરીકે કાર્ય કરે છે આ જે માલપીગિયન નલિકા છે એ પ્રત્યેક માલકી માલપીગીયન નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય છે એટલે કે જે એકસો પચાસ જેટલી માલપીગીયન નલિકા છે જે ઉત્સર્ગ એકમ તરીકે વર્તે છે એ ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય છે અને તે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે તો વંદામાં જે મધ્યાંતર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને જે માલપીગીયન નલિકાઓ આવેલી છે લગભગ એકસો પચાસ જેટલી જે પીળાસ્પડતા રંગની હોય છે અને જે વંદામાં ઉત્સર્ગ અંગ તરીકે કાર્ય ઉત્સર્ગ એકમ તરીકે કાર્ય કરે છે એ પ્રત્યેક માલપીગીયન નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવરીત હોય છે હવે આ માલપીગીયન નલિકાનું કાર્ય શું છે તો માલપીગીયન નલિકા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનું શોષણ કરીને માલપીગિયન નલિકા આ જે માલપીગીયન નલિકાઓ છે કે જે એકસો પચાસ જેટલી છે એ માલપીગિયન નલિકા નાઇટ્રોજનયુક્ત નક્કામાં દ્રવ્યનું શોષણ કરી અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે અથવા તો કન્વર્ટ કરે છે જેનો નિકાલ પશ્ચાંત્ર દ્વારા થાય છે તેથી આ કીટકને એટલે કે વંદાને યુરિક એસિડ ત્યાગી અથવા તો યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે તો મોસ્ટ ટાઈમ પી આ ક્વેશ્ચન પણ તમને પૂછી શકાય વંદો એ ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગ એકમ તરીકે કઈ રચના ધરાવે છે તો માલપીગિયન નલિકા માલપીગીયન નલિકાની સંખ્યા કેટલી હોય છે લગભગ એકસો પચાસ જેટલી હોય છે તે રુધિર ગુહામાંથી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનું શોષણ કરી અને તેને યુરિક એસિડમાં કન્વર્ટ કરે છે અને પછી એને પશ્ચાંત્રમાં ઠાલવે છે અને એટલા માટે આ જે વંદો જે કીટક વર્ગનું પ્રાણી છે સંધિપાત સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે એને યુરિક એસિડ ત્યાગી અથવા તો યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે તો વંદો એ યુરિક એસિડ ત્યાગી અથવા તો યુરિ યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખાય છે તો આ રચના ખાસ યાદ રાખજો યુરિકોટેલિક પ્રાણી ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો વંદામાં ઉત્સર્ગ એકમ તરીકે માલ્પીગીય નલિકાઓ તો આવેલી છે જ સાથે સાથે વધુમાં ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્જનની રચનામાં બીજી કેટલીક રચનાઓ પણ ભાગ ભજવે છે જેમ કે મેદકાઈ વંદામાં મેદકાઈ નેફ્રોસાઈડ્સ ઉત્સર્ગકોષો અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે તો આ ક્વેશ્ચન પણ તમને નીટમાં પૂછી શકાય કે વંદામાં ઉત્સર્ગ એકમ તરીકે માલ્પીગીયન નલિકાઓ ભાગ ભજવે છે એ સિવાય બીજી કઈ રચના ઉત્સર્ગે ઉત્સર્ગની રચનામાં ભાગ ભજવે છે અથવા ઉત્સર્ગ ઉત્સર્જનમાં સહાય કરે છે તો વંદામાં માલ્પીગીયન નલિકાઓ સિવાય ઉત્સર્જનની ક્રિયામાં મેદકાય મેદકાય એટલે ચરબીથી ભરેલા કાય મેદકાય નેફ્રોસાઈટ્સ એટલે કે ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ ઉત્સર્જનમાં સહાયક બને છે ફરીથી યાદ રાખજો વંદામાં માલ્પીગીયન નલિકા સિવાય ઉત્સર્જનમાં ઉત્સર્જનની ક્રિયામાં મેદકાય ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે આ સિવાય બીજી એક રચના વિશે તમને માહિતી આપી નથી આપણે આગળ વાત કરી હતી કે વંદામાં બાહ્ય કંકાલ આવેલું હોય છે જે કાયટીનનું બનેલું હોય છે અને જેના ઉપરના ખંડોમાં એ બાહ્ય કંકાલને ઉપરી કવચ કહેવાય અને નીચે એને અધો કવચ તરીકે ઓળખવામાં આવે છે તો વધારાના કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો કેટલીક વાર બાહ્ય કંકાલ કાઇટીનનું બનેલું જે બાહ્ય કંકાલ છે એના ઉપરી કવચ કે અધો કવચમાં સંગ્રહ થાય છે અને ત્યાર પછી મંદો નિર્મોચનની ક્રિયા દ્વારા એ કવચને દૂર કરે છે જેના વિશે આગળ આપણે ડિટેલમાં સમજીશું ટૂંકમાં નિર્મોચનની ક્રિયા દ્વારા પણ કેટલાક દ્રવ્યોનો નિકાલ થતો હોય છે